અમારા સંવાદદાતા દર્શન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શન, અત્યારે કોંગ્રેસને તો એક બેઠકનો ફાયદો સ્પષ્ટપણે ગુજરાતમાં થયો છે. ભરતસિંહ સોલંકી આપની સાથે છે. પૂછો તેમણે આખરે કયા કયા પરિબળો તેઓ જીતમાં જવાબદાર ગણી રહ્યા છે. સીધી વાત કરશું કે તેઓ આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છે અને જે તૂટી રહી ગઈ છે તેને હવે તેઓ કઈ રીતે દૂર કરશે. કયા પ્રકારનું આખું પરિણામ આપ જોવો છો, જ્યારે એક પરિણામ જે ધાર્યું હતું તે પ્રકારનું નથી આવ્યું? પરિણામ લોકોની ઈચ્છા મુજબનું અને પરિણામ પ્રમાણમાં પ્રોત્સાહજનક આવ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણી પછી સામાન્ય માણસને જાહેર જીવનમાં રાજકારણમાં એવું લાગે કે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. આ ચૂંટણીએ જવાબ આપ્યો છે કે સુપડા સાફ થવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીની થઈ છે. જે આગેવાનો અને નેતાઓને એમણે ચૂંટણીમાં ઉતાર્યા હતા અને જેમને અગાઉથી એમણે કદાચ પોતાના જૂના આગેવાનો, ભાજપના આગેવાનોને તો એવો વિશ્વાસ નહીં આપ્યો હોય કે તમને મંત્રી બનાવીશું, પણ કોંગ્રેસમાંથી તોડી લઈ જઈને જેમ કુંવરજીભાઈ બાવળિયાને મંત્રી બનાવવાનું ને પછી પેટા ચૂંટણી લડાવવાનું એ પ્રકારનું આયોજન કર્યું હતું. ભાજપની આખી રણનીતિ ઊંધી પડી ગઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એક એવી હવા થઈ છે કે આ એક સારું પરિણામ છે, કોંગ્રેસે હવે મહેનત સંઘર્ષ કરી પ્રજાની વચ્ચે જઈ અને કામ કરવું જોઈએ. જે પ્રકારે પરિણામ આવ્યું છે, ક્યાંક સમીકરણો જે ધાર્યા હશે એ કદાચ તમને અહીંયા ક્યાંક તૂટી રહી ગઈ હોય, એના કારણે આ ત્રણ સીટો જે બેઠકો જે છે તે નથી આવી, એટલે શું અહીંયા ખામી રહી ગઈ છે અથવા તો જે પરિણામ જે આવ્યા છે એમાં કયા સમીકરણો તમને અહીંયા ફાયદારૂપ નીવડે છે? સ્વાભાવિક જ રીતે લોકશાહીમાં 100એ 100% બેઠકો જીતી જવાય અને તે 2019ના લોકસભાના પરિણામો પછી એ મને લાગે છે બહુ વધારે પડતી વાત આપણે કરી રહ્યા છીએ. પરંતુ જે પરિણામ આવ્યા છે એ ખૂબ પ્રોત્સાહજનક છે અને કાર્યકરોમાં એક જબરજસ્ત ઉત્સાહ અને પ્રજાજનો પણ કહે છે કે હવે ભાજપની આંખ ઉગળી જવી જોઈએ, નહીં તો ફરીથી ભાજપને જવાબ આપશે. લુણાવાડાની જવાબદારી આપને સોંપાઈ હતી. અમરેવાડીની પરિણામની વાત કરીએ, બાયડ રાધનપુર બેઠકની વાત કરીએ. સ્વાભાવિક જે મેં વાત કહ્યું એમાં મારી વાત આવી જાય છે. હવે આગામી કયા પ્રકારે એક માળખું બદલાવાની વાત જે છે, આગામી ચૂંટણીને લઈને વાત છે, કયા પ્રકારે આખી રણનીતિ રહેશે? સ્વાભાવિક રીતે કોંગ્રેસ 1885માં પ્રસ્થાપિત થયેલી પાર્ટી છે. એનું સંગઠન, એનું કામ, ઉતાર ચઢાવ, હાર જીત એ થતી રહેશે. પણ આ ચૂંટણી થઈ એની સાથે સાથે કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ સમિતિનું માળખું વિખેરી નાખ્યું છે, એટલે નવા ઉપપ્રમુખ આવશે, નવા મહામંત્રીઓ આવશે, નવા મંત્રીઓ આવશે અને કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોંગ્રેસના ઇન્ચાર્જ સાથે બેસી અને એક સરસ મજાનું માળખું જેમાં નવા ફ્રેશ ચહેરાઓ, યુવાનોને વધારે તક આપી અને પ્રજાલક્ષી માળખું તૈયાર કરશે. અલ્પેશ ઠાકોરનો અને ધવલસિંહ ઝાલાનો પક્ષ પલટો ભાજપને ક્યાંક જે ફાયદારૂપ નથી નીવડો, કોંગ્રેસને ફાયદારૂપ નીવડો છે? એ વાત પ્રજાએ પ્રસ્થાપિત કરી કે પક્ષ ગમે એટલો મોટો હશે પણ કોઈ નીતિ કાર્યક્રમ સિદ્ધાંત વગર પોતાના હેતુના કારણસર કોઈ પક્ષ પલટો કરશે તો એને પ્રજા જવાબ આપશે. જે પૂર્વ પ્રદેશ પ્રમુખ જેમનું જણાવવું છે કે જે પ્રકારે આખી ચૂંટણી રહી, અલગ અલગ મુદ્દા સમીકરણો આમાં જે છે તે કોંગ્રેસને મદદરૂપ બન્યા છે અને એક ત્રુટીઓ રહી ગઈ વાત જે છે તેને પણ તેઓ અહીંયા એક અભ્યાસ કરીને દૂર કરવાનો પ્રયાસ કરશે અને આગામી સમયમાં આ જ જોરશોરથી જે છે કોંગ્રેસ પાર્ટી આગળ વધશે અને આવનારા દિવસોમાં આનાથી સારા પરિણામ લાવશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જેઓ